નમસ્કાર મિત્રો, આજે આપણે વ્યક્તિ વિશેષમાં ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોય અને સાહિત્યના ક્ષેત્રે જેને ખેડાણ કર્યું છે એવા મણિલાલ ભગવાનભાઈ દેસાઈ વિશે આપણે વાત કરીશું. મિત્રો, હું જીવરાજ ગાબુ એજ્યુ સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બંને વ્યક્તિઓના વાત છે ઊંડાણપૂર્વક કરતા પહેલા, જો આપે એજ્યુ સફર ચેનલ છે એને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ છે એ આપને મળતા રહે અને આપનો નવા જ્ઞાનમાં છે વધારો છે એ કરે. મિત્રો, એ સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં બેલ જેવા આકારની નિશાની છે દેખાશે, એને પણ આપ ક્લિક કરશો જેથી નવા નવા વિડીયોના અપડેટ છે નોટિફિકેશન છે આપણને મળતા રહેશે. મિત્રો, આ લેક્ચરમાં આપણે બે વ્યક્તિ વિશેષ છે એની વિશે વાત છે કરવાના છે. એમાંના એક વ્યક્તિ એટલે કે નિરૂપા રોય અને બીજા વ્યક્તિ છે મિત્રો મણિલાલ દેસાઈ. મિત્રો, આ બંને વ્યક્તિ છે એ વલસાડ જિલ્લાના વતની હતા અને એકે સાહિત્યના ક્ષેત્રે અને બીજા ફિલ્મ ક્ષેત્રે છે એ ખેડાણ કરી અને દેશની અને ગુજરાતની સેવા કરી છે. તો એમના જીવન કવન વિશે પણ મિત્રો જાણવું જોઈએ કે જે અલગ અલગ માહિતી છે ખૂબ જ એમના વિશેની જાણીતી છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ છીએ આપણે નિરૂપા રોયની. તો નિરૂપા રોય છે એને આપણે દેખીતી રીતે આપણે ફિલ્મ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ કે નિરૂપા રોય, પણ એમનું મૂળ નામ શું હતું એ મિત્રો આપણને ખ્યાલ નથી. તો એ બધી જ વાત છે એ આમાં આપણે આ વિડીયોમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન છે એ કરીશું. સૌથી પહેલા વાત કરીએ મિત્રો આ નિરૂપા રોય કે જેમનો જન્મ છે એ મિત્રો વલસાડ જિલ્લો છે એ આ વલસાડ જિલ્લાનો મિત્રો નકશો છે. આ વલસાડ જિલ્લાનો અહીંયા તમે જોઈ શકો છો વલસાડ, આ વલસાડ ખાતે એમનો જન્મ છે એ નિરૂપા રોયનો છે એ થયો હતો. મિત્રો એટલે આપણે કહી શકીએ કે એમનું જન્મસ્થળ છે કયું હતું, તો કે વલસાડ. બીજી વાત મિત્રો, એમનો જન્મ છે એ ચાર જાન્યુઆરી 1931 ના રોજ છે એ એમનો જન્મ છે એ થયો હતો. દેખીતી રીતે મિત્રો આપણે નિરૂપા રોય તરીકે આપણે એને ઓળખીએ છીએ, પરંતુ એમનું મૂળ નામ છે એ નિરૂપા રોય ન હતું. એમનું મૂળ નામ છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ કે કોકિલા કિશોર ચંદ્ર બરસાલા આ એમનું મૂળ નામ છે. એમનો આપણે ઓળખીએ છીએ નિરૂપા રોય તરીકે. મિત્રો આ નિરૂપા રોય છે એટલે કે કોકિલા કિશોર ચંદ્ર બરસાલા છે એમના લગ્ન છે 15 વર્ષની ઉંમરે છે એ થયેલા અને એમના લગ્ન છે કમલ રોય સાથે એમના લગ્ન છે એ થયા. બીજી વાત મિત્રો લઈએ તો એમણે ફિલ્મ ક્ષેત્રે ક્યારે શરૂઆત કરી, તો વર્ષ હતું મિત્રો ઈસવીસન 1946માં એમણે સૌથી પહેલા મિત્રો ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. અને ગુજરાતી ફિલ્મ છે સૌથી પહેલા કઈ બનાવી, તો મિત્રો ઐતિહાસિક પિક્ચર છે બનાવ્યું કે જેની સાથે ઇતિહાસ જોડાયો છે અને એ ફિલ્મ એટલે રાણકદેવી. આ રાણકદેવી પિક્ચર ઉપર છે એ કામ કર્યું અને ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું એ ક્યારે કે 1946માં. એ પછી 1953ની વાત કરીએ તો એમણે હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું અને એ હિન્દી ફિલ્મમાં પ્રથમ હિન્દી ફિલ્મ છે એ હતી મિત્રો દો બીઘા જમીન. આ પિક્ચર ઉપર છે એમણે 1953માં હિન્દી પિક્ચર છે સૌથી પહેલા 1953માં છે આ દો બીઘા જમીન છે એ બનાવ્યું અને એમાં ફિલ્મ અભિનેત્રી તરીકેનો રોલ છે એ અદા કર્યો. મિત્રો એના પછી આગળ વાત કરીએ તો ગુજરાતી એમણે બીજી કઈ ફિલ્મ બનાવી છે, તો કે મંગળ ફેરા અને આપણે ગુણ સુંદરી જેવી ફિલ્મો છે એ પણ ગુજરાતી બનાવી છે. તો હિન્દી ફિલ્મની બીજી વાત કરીએ તો રામ ઓર શ્યામ, આ હિન્દી ફિલ્મ છે બનાવી છે. ઘર ઘર કી કહાની અને મુકંદર કા સિકંદર અને મર્દ જેવી ફિલ્મો છે એ પણ હિન્દીમાં બનાવી છે. મિત્રો ઉંમર વધતા આ નિરૂપા રોય છે એ આ પિક્ચરોમાં આ બધા જ પિક્ચરોમાં અભિનેત્રી તરીકેનો રોલ છે એ કર્યો, પણ ઉંમર વધતા પછી મિત્રો જે ફિલ્મો જે છે એમાં પણ એમણે કામ કરતા રહ્યા. પણ મિત્રો નિરૂપા રોયને બીજી દ્રષ્ટિથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે ફિલ્મની વાત કરતી હોય અને માતાનો રોલ જ્યારે અદા કરવાની વાત હોય ત્યારે આ વ્યક્તિને યાદ કરવામાં મિત્રો આજે આવે છે કે
એક ભારતીય માતા કેવી હોય, એ માતાનો રોલ છે એક સફળ રીતે અદા કરનાર વ્યક્તિ એટલે નિરૂપર હોય છે એને આપણે ગણાવી શકીએ છીએ. તો માતાનો રોલ છે એ ફિલ્મોમાં પછીથી એમણે અદા કરવાનો પ્રયત્ન છે એ કર્યો, અને એ સિવાય એમણે ધાર્મિક ફિલ્મો છે એમાં પણ એમણે કામ કર્યું છે. અને એ ધાર્મિક ફિલ્મોમાં આપણે કહી શકીએ છીએ કે સીતાજી, પાર્વતી અને લક્ષ્મીજી અને તારામતી કે દ્રૌપદી જેવા રોલ પાત્રો છે એ પણ એ ભજવ્યા છે અને રજૂ કર્યા છે. મિત્રો, છેલ્લે આપણે એમના વિશે વાત કરીએ તો એવું કહેવાય કે 275 કરતાં પણ વધારે પિક્ચરમાં એમણે કામ કર્યું છે. અને 13 ઓક્ટોબર 2004 ના રોજ આ વ્યક્તિ છે એ અવસાન છે, એ મુંબઈ ખાતે એમનું અવસાન છે થાય છે. તો ફિલ્મના ક્ષેત્રે આ વ્યક્તિ કે જેને આપણે કોકિલા કિશોરચંદ્ર બરસાલા કે જેને આપણે નિરૂપા રોય તરીકે ઓળખીએ છીએ, એમણે ભારતીય ફિલ્મોમાં એક પ્રખ્યાત અભિનેત્રી તરીકે આપણે આજે એને ઓળખીએ છીએ, તો એ મૂળ વલસાડ જિલ્લાના આપણા ગુજરાતના વ્યક્તિ છે એ હતા. બીજા એક વ્યક્તિ આપણે જોઈએ છે અને તે એટલે મિત્રો મણિલાલ ભગવાનજી દેસાઈ. મિત્રો, મણિલાલ ભગવાનજી દેસાઈ અને એમનો જન્મ છે એ પણ મિત્રો વલસાડમાં ગોરેગામ છે, એ ગોરેગામમાં આમનો જન્મ છે થયેલો. અને કયા વર્ષમાં થયો, તો 1939 ના વર્ષમાં મિત્રો એમનો જન્મ છે એ મણિલાલ ભગવાનજીભાઈ દેસાઈનો થયો, જેમણે મિત્રો સાહિત્યના ક્ષેત્રે ખૂબ નાની ઉંમરે અને ઓછી ઉંમરે મિત્રો બહુ ઓછું જીવ્યા છે, પણ એમના સાહિત્યના ક્ષેત્રે એમને આજે પણ મિત્રો યાદ છે, કરવામાં આવે છે. એમની કૃતિ છે મિત્રો એ જાણીતી છે, અને એ કૃતિ એટલે આપણે કહી છીએ રણઘર. આ કૃતિ છે એ ખૂબ મિત્રો અગત્યની છે. મિત્રો, એમની પંક્તિ છે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, અને એ પંક્તિ મિત્રો છે ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમ. મિત્રો, મણિલાલ દેસાઈ ની કૃતિ છે એ ખૂબ જાણીતી છે, અને એ કૃતિ આપણે જોઈ કે કૃતિ રણઘર નામની જે કૃતિ છે એ એમની ખૂબ અગત્યની છે. આ સાથે મિત્રો મેં હમણાં જ તમને કહ્યું તેમ કે એમની જે પંક્તિ છે એ પણ ખૂબ જાણીતી છે, જે દર વખતે પરીક્ષામાં છે એ ઘણી વખત પૂછી લે છે. મિત્રો, એ ખૂબ આપણે અગાઉ જોયું તેમ ખૂબ ઓછું એમનું આયુષ્ય હતું, પરંતુ છતાં એને સાહિત્યના ક્ષેત્રે આજે પણ ગુજરાત છે યાદ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ 1966માં એ તેમનું અવસાન છે એ થયું, અને 4/5/1966 રોજ છે એમનું અવસાન છે એ થયું. અને એમના વિશે આપણે કહીએ ને કે એ અમદાવાદમાં જ એમનું અવસાન છે એ થયેલું. અને એમના વિશે સુરેશ દલાલે છે એ સરસ કહ્યું છે કે મણિલાલ દેસાઈ છે એ અંધકારના રંગ લઈ અને ગતિના કવિ હતા. અને સાથે એ પણ આપણે કહીએ છીએ કે ખૂબ ઓછું જીવન જીવ્યા છતાં એ સાહિત્યના ક્ષેત્રે નાની ઉંમરે આટલું સરસ મજાનું ખેડાણ છે એ કર્યું. અને એના પછી એમના અવસાન પછી એક કૃતિ છે એનું જે કહેવાય એ સંપાદન છે એ કરવામાં આવ્યું છે, અને એ એટલે આપણે કહીએ છીએ રાનેરી નામની જે એમની કૃતિ છે, એમનું કાવ્ય સંગ્રહ જે છે એને સંપાદિત, કાવ્ય સંગ્રહને સંપાદિત કરવાનું કામ છે એ જયંત પારેખે છે એ કર્યું છે. બરાબર, ઘણી વખત પૂછી લે કે રાનેરી નામનું જે કાવ્ય સંગ્રહ છે એ કોણે સંપાદિત કર્યું છે, તો જયંત પારેખે એ સંપાદિત કરેલું છે. તો આ મણિલાલ ભગવાનજીભાઈ દેસાઈ કે જે વલસાડના વતની હતા અને એમણે આ સાહિત્યના ક્ષેત્રે સારું એવું ખેડાણ છે એ કર્યું છે. હવે બીજા એક વ્યક્તિ છે એ પણ વલસાડ જિલ્લાના છે મિત્રો, અને એ છે મિત્રો આપણે કહીએ છીએ જનરલ સેમ માણેકશાહ. એના વિશે છે એ આપણે વાત છે એ કરીએ. મિત્રો, વલસાડ જિલ્લાના અને ગુજરાતના ભારતીય ભૂમિદળના પ્રથમ ગુજરાતી સેનાપતિ છે, એના વિશે પણ આપણે જાણવું છે એ ખૂબ જ જરૂરી છે. તો અને એ છે મિત્રો જનરલ શ્યામ માણેકશાહ, એને આપણે ઓળખીએ છીએ. તો એ જનરલ શ્યામ માણેકશાહ છે એના વિશે પણ થોડોક આપણે જોવાનો છે પ્રયત્ન કરીએ. તો એનું નામ છે એ શ્યામ હોરમસજી ફરામજી જમશેદજી એ માણેકશાહ, આ એમનું પૂરું નામ છે એ હતું. અને એમનો જન્મ છે મિત્રો
એપ્રિલ આપણે કહીએ છીએ 1914 માં આમ એમનો છે જન્મ છે એ ત્રીજી તારીખે છે એ થયેલું. 3 એપ્રિલ 1914 ના રોજ એમનો જન્મ છે એ પંજાબ જે છે પંજાબના અમૃતસર મુકામે છે એમનો જન્મ છે એ થયેલો. મિત્રો એને લોકો છે ફિલ્ડ માર્શલ કહીને બોલાવતા, લોકો છે એ એમને ફિલ્ડ માર્શલ કહીને બોલાવતા. મિત્રો એમના જે મિત્રો હતા, એમના જે ભાઈબંધ જે હતા એ એમને શામ બહાદુર કહીને બોલાવતા. એટલા માટે કે એ સમયે જનરલ શામ માણેકશા જે છે એ ગોરખાની જે પલટન હતી એમાં છે એ જોડાયેલા અને એના પરિણામે એને શામ બહાદુર છે કહીને છે એ એના મિત્રો છે એ બોલાવતા હતા. મિત્રો આજે પણ એનો વલસાડ જે છે, વલસાડ જિલ્લામાં વલસાડ નજીક જે છે કલવાડા ગામ જે છે એ કલવાડા ગામે એમની જમીન વગેરે છે પણ આવેલી છે અને વલસાડના જે કહેવાય મોટા પારસીવાડા છે એમાં એમનું મકાન છે, એમના દાદાનું મકાન છે પણ આજે પણ વલસાડ જિલ્લામાં આવેલું આપણને જોવા મળે છે. મિત્રો બીજી વાત એમને ઐતિહાસિક સંદર્ભની કરીએ તો 7 જૂન 1969 ના રોજ તેઓ ભારતીય લશ્કરના છે વડા બન્યા છે અને એમણે ભારત દેશની છે એ સેવા છે કરી છે. મિત્રો ઈસવીસન 1973 માં તેઓ પ્રથમ ફિલ્ડ માર્શલ છે એ બન્યા. પ્રથમ ફિલ્ડ માર્શલ છે એ 1973 માં છે એ બનેલા આપણને જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત મિત્રો કે ઈસવીસન 1971 માં તમને ખબર છે કે ઈસવીસન 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છે યુદ્ધ થયેલું અને આ પહેલા પણ યુદ્ધ છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965 માં અને 1948 માં થઈ ચૂક્યું છે અને 1971 પછી 1999 માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલનું યુદ્ધ છે એ થયેલું અને એમાં 1971 માં જે યુદ્ધ થયું એ યુદ્ધમાં જે કહેવાય કે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી અને ભારતને પાકિસ્તાન સાથેના આ યુદ્ધમાં વિજય અપાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર વ્યક્તિ આપણે કહીએ તો ભૂમિદળના આ સરસેનાપતિ એટલે જનરલ શામ માણેકશા છે એને આપણે ગણાવી શકીએ છીએ. મિત્રો અને આ યુદ્ધમાં આમ તો જનરલ શામ માણેકશા છે એ ઇન્દિરા ગાંધીને પણ બહુ સરળતાથી પોતાનો અવાજ છે એ થી એ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ છે એને વાકેફ છે એ નિખાલસતાથી છે કહી શકતા અને જે કહેવાય યોગ્ય નિર્ણયો લઈ અને 1971 ભારતને વિજય અપાવવામાં આ જનરલ શામ માણેકશા છે એને ખૂબ જ મહત્વનું યોગદાન છે એ આપ્યું. તો આ જનરલ શામ માણેકશા જે છે એ મિત્રો આપણા ગુજરાતમાં જે કહેવાય વતની અને 94 વર્ષની ઉંમરે એ તામિલનાડુની લશ્કરી જે હોસ્પિટલ છે લશ્કરી એ હોસ્પિટલમાં એમને 27 જૂન 2008 ના રોજ એમનું અવસાન છે એ થયેલું. તો આપણે મહત્વની કેટલીક વાત છે જનરલ શામ માણેકશા વિશે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જેણે ભારતના આ પાકિસ્તાન સાથે યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી અને ભારતીય ભૂમિદળના પ્રથમ ગુજરાતી સેનાપતિ એટલે જનરલ શામ માણેકશા છે એને આપણે ગણાવી શકીએ છીએ. મિત્રો આ સાથે જ આપણે વ્યક્તિ વિશેષમાં આજના લેક્ચરમાં મણિલાલ ભગવાનજીભાઈ દેસાઈ, નિરૂપા રોય અને જનરલ શામ માણેકશા વિશે છે એ એમનો પરિચય મેળવવાનો, એમના યોગદાન વિશે વાત છે એ જાણવાનો પ્રયત્ન છે એ કર્યો છે. જરૂર આ વિડીયો છે મિત્રો આપને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો એક લાઇક છે એ જરૂર આપશો. સાથે જ મિત્રો યોગ્ય વ્યક્તિઓ છે એ પણ આ વિડીયોને જોવે અને જાણે એટલા માટે આપ વોટ્સઅપ કે ફેસબુકના માધ્યમથી આ વિડીયો છે એને શેર પણ કરશો. બાજુમાં મિત્રો કોમેન્ટ બોક્સ પણ નીચે આપેલું છે તો એ કોમેન્ટ બોક્સમાં આપનો પ્રતિભાવ છે એ પણ જરૂરથી રજૂ કરશો. આ સાથે જ મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.